રમાદ આપનું સ્વાગત છે। ગુજરાત યુનિવર્સિટીમાં કાલે થયેલી મારામારીનો મામલો એનએસયુઆઈ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને કરશે રજૂઆત। કુલપતિ તાત્કાલિક એબીવીપીના કાર્યકર્તાઓ સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવાની એનએસયુઆઈ દ્વારા માંગ કરાઈ છે। ગઈકાલે એબીવીપીના કાર્યકર્તા અને સિક્યુરિટીના કર્મચારીઓ વચ્ચે મારામારી થઈ હતી। એબીવીપીના કાર્યકર્તા છેલ્લા 15 દિવસથી પ્રવેશ પ્રક્રિયામાં ગરબડી મામલે વિરોધ કરી રહ્યા છે। પ્રવેશ સમિતિના સભ્યો અને એજન્સીને બદલાવની પણ તેઓ માંગ કરે છે। એનએસયુઆઈના કાર્યકર્તાઓ કેમ્પસમાં પ્રવેશ્યા, પોલીસે રોકતા હાલ કાર્યકર્તા અને પોલીસ વચ્ચે પણ સામાન્ય રકઝક થઈ છે। યુનિવર્સિટીમાં ગઈકાલે થયેલી મારામારી મામલે એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરશે। કુલપતિ તાત્કાલિક એબીવીપીના કાર્યકર્તાઓ સામે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરે તેવી માંગ કરવામાં આવી છે। ચલો ચલો, ગુજરાત યુનિવર્સિટી ની અંદરના દ્રશ્યો છે, જ્યાં આપ જોઈ શકો છો કે અત્યારે જે એનએસયુઆઈના કાર્યકર છે તેમની અટકાયત કરવામાં આવી છે। શું કહેશો? એબીવીપી દ્વારા ગુંડાગર્દી થાય છે તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં, અને એનએસયુઆઈ રજૂઆત કરે તેમ છતાં આતંકવાદીઓ જો વ્યવહાર અમારી સાથે થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો આ પ્રકારનું બેવડું વલણ એનએસયુઆઈ નહીં ચલાવી લે ક્યારેય નહીં। માત્ર માત્ર ગુંડાઓને છાવરવા એ પ્રકારનું વલણ એનએસયુઆઈનું યુનિવર્સિટીનું જોડે જવાબ લેવામાં આવ્યા, તો આપ સાક્ષી છો કે ભાગી ગયા, જવાબ આપ્યા વગર ભાગી ગયા છે। જોઈ શકો છો કે જે બે કાર્યકરોને ઉપરની તરફ જવા દેવામાં આવ્યા હતા રજૂઆત કરવા માટે રજિસ્ટ્રાર પાસે, તેમની સીધી રીતે અટકાયત કરવામાં આવી છે। રજિસ્ટ્રાર દ્વારા એક પણ શબ્દ કહેવામાં નથી આવ્યો કે કયા પ્રકારની તેઓ કાર્યવાહી કરશે, અથવા તો યુનિવર્સિટી તંત્ર અત્યારે હાલમાં ગઈકાલની મારામારીને લઈને શું વિચારી રહ્યું છે। સીધા જે દ્રશ્યો સામે આવ્યા છે, રજૂઆત જરૂરથી એનએસયુઆઈના માત્ર બે કાર્યકરોને કરવા દેવામાં આવી છે, પરંતુ બંને કાર્યકરોની સીધી રીતે અટકાયત કરવામાં આવી છે। જી અતુલ, સાથે કુલપતિ બેવડું વલણ અપનાવે છે તેવો આરોપ પણ સીધો લગાવવામાં આવ્યો છે। હા બિલકુલ, બેવડું વલણ અપનાવે છે તેવો આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો છે કારણ કે ભૂતકાળની અંદર એનએસયુઆઈના કેટલાક કાર્યકરો ઉપર એફઆઈઆર નોંધાવવામાં આવી છે, પરંતુ ગઈકાલે જે રીતે બે વ્યક્તિઓ વચ્ચે, એટલે કે એબીવીપીના કાર્યકરો અને જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની વચ્ચે જ્યારે અહીંયા મારામારીના દ્રશ્યો અહીંયાથી સામે આવ્યા, ત્યારે એનએસયુઆઈ સીધી માંગ કરી રહ્યું છે કે આ મારામારીના દ્રશ્યો આવ્યા છે તેના ઉપર એનએસયુઆઈ એફઆઈઆર દાખલ કરે, એબીવીપીના જે કાર્યકર્તાઓ વિડીયોની અંદર નજર આવી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે। પરંતુ ગઈકાલથી આ બનાવને લગભગ હવે 24 કલાક થવા આવી રહ્યો છે, યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી કે કાર્યવાહીને લઈને કોઈ પણ પ્રકારની વાતચીત કરવામાં નથી આવી। એનએસયુઆઈ એ જ માંગને લઈને આજે ગુજરાત યુનિવર્સિટી રજિસ્ટ્રારને મળ્યું હતું, તેમની સીધી માંગ છે કે કાર્યવાહી કરવામાં આવે, એફઆઈઆર એબીવીપીના કાર્યકરો સામે કરવામાં આવે, પરંતુ સીધી રીતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનું કોઈ પણ આશ્વાસન સુદ્ધા પણ રજિસ્ટ્રાર દ્વારા આપવામાં નથી આવ્યું। એક જ્યારે શૈક્ષણિક સંસ્થા યુનિવર્સિટી છે અને રાજ્યની સૌથી મોટી અને સૌથી જૂની યુનિવર્સિટી છે, એની અંદર આ પ્રકારનું જે વલણ છે, ગઈકાલે જે પ્રકારે મારામારી થઈ છે તે ચોક્કસ એક નિંદનીય ઘટના કહી શકાય। એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો, આ જ એ જગ્યા છે કે જ્યાં લગભગ ખુરશીઓથી બી મારવાનો જે પ્રયાસ છે તે ગાર્ડ્સને થયો હતો, અને લગભગ અહીંયા મારામારી થયા બાદ પણ જે ગાડી છે તેની ઉપર ગાડી રોકવાનો પ્રયાસ થયો હતો, યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમના વિરુદ્ધ ખરાબ શબ્દો પણ લખવાનો પ્રયાસ એબીવીપીના કાર્યકરો દ્વારા થયો હતો। તો સીધી રીતે તમામ જે એનએસયુઆઈના કાર્યકરો છે માંગ કરી રહ્યા છે કે એબીવીપીના જે કાર્યકરો છે તેમની સામે તેમની વિરુદ્ધ પગલાં લેવામાં આવે, પરંતુ તેમની રજૂઆત બાદ પણ રજિસ્ટ્રાર દ્વારા માત્ર તેમનું આવેદનપત્ર સ્વીકાર લેવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવશે કે નહીં તેવું એક પણ શબ્દ તેમના દ્વારા ઉચ્ચારવામાં નથી આવ્યો, તેઓ સીધો દરવાજો બંધ કરીને સીધો અંદરની તરફ જતા રહ્યા। જી તો એબીવીપી અને એનએસયુઆઈ, તો એનએસયુઆઈ સાથે આવું ઓરમાયું વર્તન શા માટે? હા બિલકુલ, એનએસયુઆઈની વાત કરીએ તો સતત તેઓ અને એબીવીપી હોય બંને વિદ્યાર્થી સંગઠનો છે, અલગ અલગ મુદ્દાને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। ગઈકાલે એબીવીપીની વાત કરીએ તો પ્રવેશ પ્રક્રિયાને લઈને તેઓ સતત છેલ્લા 15 દિવસથી વિરોધ કરી રહ્યા છે, અલગ અલગ પ્રકારના અત્યાર સુધી કાર્યકર ઉપર બંગડી ફેંકવા સુદ્ધા પ્રયાસ કર્યો છે એ અલગ, અગાઉની જો વાત કરીએ તો પ્રવેશ શુદ્ધિ યજ્ઞનો પણ એ અંદરની તરફ કર્યો હતો, તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નનામી કાઢવા જેવા કાર્યક્રમો એબીવીપી દ્વારા છેલ્લા 15 દિવસથી અલગ અલગ દિવસોમાં આપવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ રીતની જે રજૂઆત છે એબીવીપીની નથી સાંભળવામાં આવી, ત્યારબાદ એબીવીપી દ્વારા કહી શકાય કે ગઈકાલે પણ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો કુલપતિ વિરુદ્ધ લખાણ લખવા
આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જ્યારે સિક્યુરિટી ગાર્ડે તેમને રોક્યા ત્યારે બંને વચ્ચે મારામારી થઈ. એટલે કહી શકાય કે શૈક્ષણિક સંસ્થા જે રાજ્યની સૌથી મોટામાં મોટી અને જૂની યુનિવર્સિટી છે એની અંદર વિદ્યાર્થી સંગઠન અને સિક્યુરિટી વચ્ચે મારામારીના જે દ્રશ્યો હતા તે સામે આવ્યા હતા. આજે એ જ રજૂઆતને લઈને જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા ત્યારે એનએસયુઆઈની સીધે સીધી માંગ છે, કારણ કે ભૂતકાળમાં યુનિવર્સિટી દ્વારા અલગ અલગ વિદ્યાર્થી સંગઠનો સામે કાર્યવાહી માટે એફઆઈઆર કરાવવામાં આવી છે, પરંતુ આ વખતે હજી સુધી એક પણ શબ્દ યુનિવર્સિટી તંત્ર તરફથી ઉચ્ચારવામાં નથી આવ્યો, જેને લઈને એનએસયુઆઈ સખત વિરોધ કરી રહ્યું છે. જી બિલકુલ અતુલ, સાથે એબીવીપીના કાર્યકર્તાઓ 15 દિવસથી પ્રવેશ પ્રક્રિયામાં ગડબડી મામલે પણ વારંવાર વિરોધ કરી રહ્યા છે. શું આ સમગ્ર મુદ્દાને લઈને હજુ સુધી તેમના અંગે કોઈ પણ રજૂઆત કે એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી? જે પ્રવેશ પ્રક્રિયા થાય છે તેના માટે એક સમિતિનું ગઠન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ એ જ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પણ એ જ સમિતિ કાર્યરત છે. ત્યારે એબીવીપીની ગયા વર્ષે પણ માંગ હતી, આ વર્ષે પણ માંગ છે કે પ્રવેશ પ્રક્રિયામાં અલગ અલગ પ્રકારે ગડબડી થતી હોય છે, જેના માટે આ જે પ્રવેશ સમિતિ છે અને જે એજન્સી દ્વારા વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે તેને રદ કરવામાં આવે, સરકારની જે એજન્સી છે તેને એડમિશનની પ્રક્રિયા સોંપવામાં આવે, સાથે જ સરકારી કોલેજોના જે પ્રિન્સિપલ છે તેમને જે પ્રવેશ પ્રક્રિયા જે સમિતિ છે તેની અંદર તેમને રાખવામાં આવે. ત્યારે આ માંગ લઈને 15 દિવસથી એબીવીપી માંગ કરી રહ્યું છે, પરંતુ તેમને પણ યુનિવર્સિટી તરફથી કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નથી આપવામાં આવ્યો. એબીવીપી અલગ અલગ પ્રકારે કાર્યક્રમ કરી રહ્યું છે, વિરોધ નોંધાવી રહ્યું છે, પરંતુ એક પણ વાત યુનિવર્સિટી તંત્ર તરફથી એક પણ વાર તેમને બોલાવીને સીધી રીતે તેમની જોડે વાતચીત કરવામાં નથી આવી, જેનું ફ્રસ્ટ્રેશન ગઈકાલે નીકળ્યું હતું. અહીંયા મારામારીના દ્રશ્યો સર્જાયા હતા અને આજે એ જ વાતને લઈને ગુજરાત યુનિવર્સિટી ખાતે જે એનએસયુઆઈ છે તેઓ એનએસયુઆઈના કાર્યકરો આજે અહીંયા આવ્યા હતા અને તેમણે સીધી રીતે આજે એક વિરોધ કર્યો હતો અને તમામ જે કાર્યકરો આવ્યા હતા લગભગ 15 જેટલા કાર્યકરો અહીંયા પહોંચ્યા હતા, પરંતુ તેમાંથી માત્ર બે જ જે કાર્યકરો છે તેમને અંદરની તરફ પ્રવેશ આપવામાં આવ્યો હતો. હવે બંને કાર્યકરોના પ્રવેશ આપ્યા બાદ પણ પોલીસ દ્વારા સીધી રીતે તેમની રજૂઆત કરાયા બાદ તેમની અટકાયત કરી લેવામાં આવી છે. કોઈ પણ પ્રકારનો જવાબ જે છે યુનિવર્સિટી તંત્ર અથવા રજિસ્ટ્રાર તરફથી આપવામાં નથી આવ્યો. આભાર આપનો માહિતી બદલ. વધુ માહિતી માટે આપના સંપર્કમાં રહીશું. તો ગુજરાત યુનિવર્સિટીમાં યુનિવર્સિટીની કુલપતિને એનએસયુઆઈ રજૂઆત કરવા મામલે મામલો વધુ બેચક્યો છે અને કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.